50 વર્ષ પહેલા સરદાર વલ્લભભાઈ પટેલ માટે લખ્યું વિઠ્ઠલભાઈ પટેલે કે મારી હાજરીમાં વલ્લભભાઈ પટેલ અને એમના વાઇફને મેં ક્યારેય વાત કરતા જોયા નથી. આ સંસ્કાર હતા. વડીલોની હાજરીમાં હસબન્ડ અને વાઇફ વાત નતા કરી શકતા. આજે સસરા અને વહુ મસ્તીથી ટીવીની ચેનલ જોતા હોય છે. નથિંગ સંસ્કાર. આને સંસ્કાર કહેવાય? આખું વિદેશી કલ્ચર, વેસ્ટર્ન કલ્ચર આ દેશની અંદર ઉતરી આવ્યું છે. ક્યાંથી તમે આવા ડ્રીમ જોઈ શકો કે મારે રીચમેન બનવું છે, મારે સંસ્કાર? હા, વિદેશ કલ્ચર એમ કહે તમે રૂપિયાથી રીચ બનો, ઈસ્ટર્ન કલ્ચર એમ કહે છે કે તમે સંસ્કારથી રીચ બનો. જેને સંસ્કારોથી રીચ બનવું હોય ઘરેથી ભાગી જાય ખરા. આપો જોવા, તમને જરાક તમારા મા બાપ કહી દે તમારે સહન ન થાય એટલે હું આ ઘર છોડીને ભાગી જાઉં છું, ફલાણાની સાથે મારે લવ થઈ ગયો, તમે મને કરી આપો છો કે નથી કરી આપતા, નહીં તો હું ભાગી જાઉં છું. લવ મેરેજ, ઇન્ટરકાસ્ટ મેરેજ, ઘરડા ઘર, પોન સાઈટ, રાતના 12 વાગ્યા સુધી રખડવું, આ બધા આપણા સંસ્કાર કહેવાય? વ્યસનોનું સેવન કરવું, મેરેજ પહેલા સેક્સ ભોગવી લેવા, કોઈકને એબોર્શન કરાવી આપવા, આ બધા સંસ્કાર? આ એવા પાપો છે કે બાંધેલા તમામ પુણ્યને ભસ્મીભૂત કરી નાખશે. રીચ બનો, પણ સંસ્કારથી રીચ બનો. તમારી ગેરહાજરીમાં તમારું ઓળખાણ આપવી હોય તો એમ કહી શકાય કે આ મારા સાહેબ, એના માટે કંઈ કહેવા જેવું જ નહીં, એનું ફલાણું જોરદાર. આ જો મને સાંભળવા મળે તો હું તમને કહું કે યુ આર અ રીચ મેન. તમારી ગેરહાજરી, જો હાજરીમાં તો બધા મસ્કા મારશે, તમારી માએ મારશે, તમારો બાપ પણ તમારા માટે સારું જ બોલવાનો છે. કોઈ માં કોઈ પોતાની દીકરા દીકરી માટે ઘસાતું નહીં બોલે. હું ઘણી વખત માર્ક કરું, કોઈ છોકરાને લઈને એની માં આવે ને, મને કહે કે મારા સાહેબ લઈ આવું, લાવજો, એને જરા સમજાવજો ને, શું બસ સાંભળતો નથી, સામું બોલે છે, આમ છે તેમ છે, લઈ આવજો. હું ટાઈમ આપું ત્યારે એ માં પોતાના દીકરાને લઈ આવે, બેસાડે, સાહેબ આ મારો દીકરો છે. એટલે પછી હું એને જરા 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 આટામાં લઉં. આટામાં લીધા પછી સવારે મને બધી ખબર તો પડી જ ગઈ હોય ભાઈના લખણ શું છે. એટલે હું થોડો કડક થાવ, થોડીક આંખ લાલ કરું, મોટી કરું, અને પછી જ્યાં બોલવાનું શરૂ કરું ત્યાં એની માંગ. ના ના, એમ તો પાછો બહુ ડાયો ડાયો છે તો લાવ્યા હું કામ, ડાયો છે તો લાવ્યા હું કામ મારી પાસે. યસ, એ બચાવ કરશે. કોઈ તમારી સામે નથી કહેવાના કે એનામાં આ લખણ અપલખણ છે ને એનામાં આ દુર્ગુણ છે. તમે અહીંથી પરલોકમાં જાઓ અને તે દિવસે તમારા માટે બોલાય આ, આના માટે તો આ બાબતમાં કાંઈ કહેવા જેવું નહીં, તો સમજો કે તમે સંસ્કારથી રીચ છો.